एक्स एपेલેટ ટ્રાઇબ્યુનલ એક બહુ જ ઐતિહાસિક ચુકાદો જે આપ્યો એ સચિન તેંડુલકરના કેસમાં, કે તેંડુલકરના બે એપાર્ટમેન્ટ્સ પુનામાં હતા. હવે તમે કહ્યું એ પ્રમાણે એણે ભાડા માટેની એજન્સી પણ રોકી, પણ એને ભાડવાત મળ્યા નહીં. એક મહિના માટે મળ્યા ને પછી ભાડવાત જતા રહ્યા. હવે પ્રશ્ન એવો ઉભો થયો કે જે તમે ફેર રેન્ટલ વેલ્યુ એની જે નોશનલ ઇન્કમ તરીકે ગણો, તો તેંડુલકરે કહ્યું કે ભાઈ મેં કેટલી બધી મહેનત કરી પણ મને કોઈ ભાડવાત મળ્યો નહીં. તો આ કેસમાં જે આવકવેરાના કાયદાની જે કલમ 23 છે એની જોગવાઈ હેઠળ દેર ઇઝ અ પ્રોવિઝન ફોર અ વેકન્સી અલાવન્સ. એટલે ટ્રિબ્યુનલે એમ કહ્યું કે ભાઈ તમને એમ ચાલો આવકવેરા ખાતાના નિયમ અનુસાર તમે આજે એ એપાર્ટમેન્ટનું એક એપાર્ટમેન્ટનું મહિને 1 લાખ રૂપિયા પ્રમાણે 12 લાખનું ભાડું ગણો છો, તમને એક જ મહિના માટેનો ભાડવાત મળ્યો ને 1 લાખ રૂપિયા ગણ્યા, પણ બાકીના 11 મહિના કોઈ ભાડવાત મળ્યો નહીં, તો એ 11 મહિનાનું વેકન્સી અલાવન્સ તમને મળે. તો તમારે ટેક્સ 12 લાખ પર નહીં પરંતુ માત્ર 1 લાખ પર ભરવાનો. અને તેંડુલકરના કેસમાં તો એણે એમ કહ્યું કે મેં તો ખૂબ પ્રયત્ન કર્યા પણ મને કોઈ મળ્યું નહીં તો હું શું કરું. તો ટ્રિબ્યુનલ કે ઓકે તમારા કેસમાં 0 ગણો, બીકોઝ યુ હેવ મેડ યોર એફર્ટ. તમે જો મકાન તમારા નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો કર્યા પછી પણ ભાડે ન આપી શકો, તો એ નોશનલ રેન્ટ સામે તમે વેકન્સી અલાવન્સનું ડિડક્શન ચોક્કસપણે મેળવી શકો.